કોઈ પણ વસ્તુ નો ચેન્જ આવે છે, એન્વાયરમેન્ટ, ગવર્નમેન્ટ, કઈ પણ વસ્તુ ને કારણે, તો એ ચેન્જ છે એ ચેન્જ ને આપણે અડોપ્ટ કરી શકીએ, બરાબર છે? એવા એ જે સ્કિલ્સ છે એને કહેવાય અડોપ્ટેબિલિટી સ્કિલ્સ. તો એની અંદર આપણે જે લર્ન કરવાનું છે, પહેલું જે ટોપિક છે ઇન્ટ્રોડક્શન અને એક્સપ્લેનેશન. ટુડેઝ બિઝનેસ હાઉસીસ, ઓર્ગેનાઇઝેશન્સ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ આર કેરેક્ટરાઇઝડ બાય ચેન્જિંગ ડાયનેમિક એન્વાયરમેન્ટ્સ ઇન વિચ ધ નીડ ફોર અડોપ્ટિવ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર હેઝ બિકમ ઇન્ક્રીઝિંગલી ઇમ્પોર્ટન્ટ. બરાબર છે? તો જે અત્યારના જે હાઉસીસ છે, અત્યાર બિઝનેસના જે સ્ટ્રક્ચર્સ છે એ પ્રમાણે આપણે જોઈએ તો ઓર્ગેનાઇઝેશન્સ, ઇન્સ્ટિટ્યુશન્સ એ બધાની અંદર છે એ બધા ડાયનેમિક છે. ડાયનેમિક મીન્સ કે વારંવાર ચેન્જ થતા હોય, ડાયનેમિક કહેવાય. તો વારંવાર ચેન્જ થાય છે એના કારણે શું થાય છે? તો કે એ ડાયનેમિક એન્વાયરમેન્ટ, ટેકનોલોજી છે કે એની અધર રીઝનને કારણે ચેન્જ થાય છે, બરાબર છે? તો એ એમ્પ્લોયીએ અડોપ્ટ કરવું પડે, દેન આફ્ટર જ આપણે ગો અહેડ કરી શકીએ. વિચ ધ નીડ ફોર અડોપ્ટિવ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ હેઝ બિકમ ઇન્ક્રીઝિંગલી ઇમ્પોર્ટન્ટ. તો વર્કર અને એમ્પ્લોયી જે અડોપ્ટ કરેલી એકદમ મચ ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે જે અડોપ્ટ કરી લેશે તો જ વસ્તુ થશે. અડોપ્ટેબિલિટી શોઝ ધ એબિલિટી ટુ લર્ન ફ્રોમ એક્સપિરિયન્સ એન્ડ ઇમ્પ્રુવ્સ ધ ફિટનેસ ઓફ ધ લર્નર એઝ અ કોમ્પિટિટર. તો તમારે કોમ્પિટિટર સાથે મેચ કરીને આગળ છે એ ચાલવાનું છે. કોમ્પિટિટરની સ્ટ્રેટેજી જોવાની, આપણી સ્ટ્રેટેજી કેટલી ચાલે છે કે નહીં, તો એ આપણે એક્સપિરિયન્સમાંથી લર્ન કરવાનું છે અને જોવાનું છે, બરાબર છે? તો એ અડોપ્ટેબિલિટી સ્કિલ્સ છે. Adaptability is the capacity to adjust one's thoughts and behaviors in order to effectively respond to uncertainty, new information or changed circumstances. કે જે માર્ટિન નેજર, કોલમર એન્ડ લાયમ 2013 એની અંદર આપવામાં આવ્યું છે. અડેપ્ટેબિલિટી જે કેપેસિટી છે કે જે આપણે બીજાના થોટ પ્રમાણે એડજસ્ટ થઈ જાય, એન્વાયરમેન્ટ ચેન્જીસને કારણે કઈ વસ્તુ થાય છે તો એમાં ચેન્જ થઈ જાય, એમાં એડજસ્ટ થઈ જાય. ફોર એક્ઝામ્પલ કે ટાઈપરાઇટરની જગ્યાએ અત્યારે જે કોમ્પ્યુટર્સ આવી ગયા છે તો એની અંદર લોકો એડજસ્ટ થઈ ગયા છે, તો એ અડોપ્ટેબિલિટી સ્કિલ્સ છે. આપણે એની અંદર એડજસ્ટ થઈ ગયા છીએ, અથવા તો ન્યૂ ઇન્ફોર્મેશનની અંદર ચેન્જ થઈ જવું, ચેન્જ સર્કમસ્ટાન્સીસની અંદર ચેન્જ થઈ જવું. ફોર એક્ઝામ્પલ કે કોઈ પબ્લિક કંપની છે જે હવે પ્રાઇવેટ કંપની થઈ જાય છે, તો બધાના રેગ્યુલેશન ચેન્જ થઈ જાય તો એના એમ્પ્લોઈઝ છે એને પ્રાઇવેટ કંપની પ્રમાણે ચાલવું પડે, તો એ એડજસ્ટમેન્ટ છે જે અડોપ્ટેબિલિટી સ્કિલ્સ છે. અડોપ્ટેબિલિટી એનકમ્પાસિસ ધ કોગ્નિટિવ, બિહેવિયરિયલ એન્ડ ઇમોશનલ એડજસ્ટમેન્ટ. તો તમારે બિહેવિયરિયલ અને મીન્સ કે ઇમોશનલ એડજસ્ટમેન્ટ પણ કરવું પડે. કોગ્નિટિવ ઇમોશનલ એડજસ્ટમેન્ટ, ઇમોશનલી તમારે એડજસ્ટ કરવું પડે. જેમ કે તમારા પહેલાં જે કોવર્કર સાથેના ઇમોશન્સ હતા, હવે કોવર્કર ચેન્જ થઈ જાય છે તો ઇમોશન્સ ચેન્જ થઈ જાય, વર્ક ચેન્જ થાય છે તો ઇમોશન્સ ચેન્જ થાય, તો એમાં પણ તમારે એડજસ્ટ કરવું પડશે. તો આ એનું આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લીધું. તેના આફ્ટર છે ફંક્શન્સ. તો અડેપ્ટેબિલિટી સ્કિલ્સના શું ફંક્શન્સ છે, શું એ છે એ પરફોર્મ કરે. ફંક્શન્સ ઓફ અડેપ્ટેબિલિટી સ્કિલ્સ. અડેપ્ટેબિલિટી હેઝ બીન ફાઉન્ડ ટુ પ્રેડિક્ટ સ્ટુડન્ટ્સ પોઝિટિવ એકેડેમિક એન્ડ નોન એકેડેમિક આઉટકમ્સ. માર્ટિન, આપણે જે આગળ જોયું ETAL 2013 કે જે આપણે આગળ ઓલું જોયું, બરાબર છે, એ જ છે કે જે સ્ટુડન્ટ્સ છે એ પ્રિડિક્ટ કરે. શું કરે? તો કે અડોપ્ટેબિલિટી સ્કિલ્સ, કે તમારે એકેડેમિકની અંદર છો, નોન એકેડેમિકની અંદર છો, કે જે આઉટકમ્સ આવે એને સ્ટુડન્ટ્સ છે પોઝિટિવ એને કરે, બરાબર છે? જેમ કે 10th રિઝલ્ટ આવે છે તો એની અંદર થોડા ઓછા પર્સન્ટેજ આવે છે, 12th વધારે આવે છે. તો આ જે તમે પોઝિટિવલી લ્યો છો, પોઝિટિવ આપણે આઉટકમ્સ તરીકે લઈએ છીએ અને અડોપ્ટ કરી લઈએ છીએ. અડોપ્ટેબિલિટી હેલ્પ્સ ધ ઇન્ડિવિજ્યુઅલ્સ વર્ક થ્રુ એડવર્સિટી. તો એ છે એને હેલ્પ કરશે કે એડવર્સિટીથી તમે વર્ક કરી શકો, બરાબર છે? ઇન્ડિવિજ્યુઅલને હેલ્પ કરે કે તમે અડોપ્ટેબિલિટી છે એ તમને કોઈ પણ ડાયવર્સિટી થાય, ડાયનેમિક એન્વાયરમેન્ટ સાથે એડજસ્ટ કરવા માટેની સ્કિલ્સ પ્રોવાઈડ કરે. અડેપ્ટેબિલિટી મેક્સ ધ ડિફરન્સ ઇન ધ ક્વોલિટી ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ્સ પર્સનલ એન્ડ પ્રોફેશનલ લાઈફ. તો એ તમારા પર્સનલ અને પ્રોફેશનલ બે લાઈફને અફેક્ટ કરશે, બરાબર છે? કે તમારે પર્સનલ લાઈફમાં પણ ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે, એની અંદર તમારે એડજસ્ટ કરવું પડતું હોય છે. એવી જ રીતે પ્રોફેશનલ લાઈફની અંદર પણ ઘણા બધા ચેન્જ આવે કે જેને તમારે અડોપ્ટ કરવા પડતા હોય છે, એડજસ્ટ કરવા પડતા હોય છે. વર્ક રિલેટેડ હોય, વર્ક ચેન્જ થઈ જાય છે, આપણા બોસ ચેન્જ થઈ જાય, પોલિસી ચેન્જ થઈ જાય, ગવર્મેન્ટ રિસ્ટ્રિક્શન, ઘણું બધું હોય છે, ટેકનોલોજી ચેન્જીસ. Adaptability is a crucial part of the problem solving, collaboration and range of other workplace skills.
thus leading many employers to seek out the employees who exhibit the abilities willingness to learn. तो જ્યારે ઇન્ટરવ્યુ લેવામાં આવે ત્યારે એ લોકો ઈજ એના અંદર ફાઇન્ડ આઉટ કરતા હોય છે કે દરેક એમ્પ્લોય એવા હોય કે જે ચેન્જીસ ને એક્સેપ્ટ કરી શકે અને ચેન્જીસ સાથે વર્ક છે એ ચેન્જ કરી શકે જે એડોપ્ટેબિલિટીનો ક્રુશિયલ પાર્ટ છે કે બધા જ એન્વાયરમેન્ટ સાથે આપણે એની અંદર ઢળી જાવ તો બધા એમ્પ્લોયર છે એની નીડ એવી જોઈએ કે આપણે એવા એમ્પ્લોયીઝ મળે તો કાઉન્સિલ ઓફ ધ ચીફ સ્ટેટ સ્કૂલ્સ ઓફિસર CCSSO 2012 તો આ જે કાઉન્સિલ છે એને ફાઇન્ડ આઉટ કરેલું છે આઇડેન્ટિફાઈઝ ધ એડેપ્ટેબિલિટી સ્કિલ્સ એઝ એન ઇમ્પોર્ટન્ટ ડિસ્પોઝિશનલ ટ્રેટ એન્ડ સ્કિલ્સ સેટ ફોર ધ ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ ઇન ધ સ્કૂલ એન્ડ ધ વર્ક પ્લેસ તો દરેક જગ્યાએ તમે ચાઇલ્ડહુડ હોય કે તમે મેચ્યોર થઈ જાઓ છો કંપનીની અંદર કોઈ પણ જગ્યાએ પર્સનલ લાઈફની અંદર બધે જ તમારે આ સ્કિલની જરૂર પડશે કે જે તમારે કોઈ પણ સિચ્યુએશનની અંદર એડજસ્ટ કરવા માટે તમને શીખવાડે A partner, the Partnership for 21st Century Learning P21-2015 has identified the adaptability skill as one of the outcomes of the framework for 21st Century Learning. So, પહેલા પાર્ટનરશિપ પ્રમાણે માનો કે વર્ક કરતા હતા પછી એ એને આઇડેન્ટિફાઈ કરેલું છે કે એડેપ્ટેબિલિટી સ્કિલ્સ છે એકદમ એવો આઉટકમ છે કે જેના કારણે તમે દરેક જગ્યાએ છે એ એડજસ્ટ કરી શકો નવું નવું શીખી શકો નોલેજ લઈને એડજસ્ટ કરી શકો બરાબર છે તો આ પ્રમાણેના ફ્રેમવર્ક છે એને આપેલું છે જે ફ્રેમવર્ક ફોર 21st સેન્ચુરી લર્નિંગ છે નેક્સ્ટ છે ઇમ્પોર્ટન્સ તો એડેપ્ટેબિલિટી સ્કિલ્સનું શું ઇમ્પોર્ટન્સ છે એડેપ્ટેબિલિટી સ્કિલ્સ આર અમોંગ ધ ટોપ 10 એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ વાઇડલી રિક્વાયર્ડ બાય ધ કંપનીઝ તો કંપનીઝ દ્વારા જે રિક્વાયરમેન્ટ છે બરાબર છે તો એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ એવી છે કે જે ટોપ 10 જે સ્કિલ્સ આવે ને એની અંદર આ જે એડેપ્ટેબિલિટી સ્કિલ્સ છે ઇન્ક્લુડ થાય છે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ટાઈપ ઓફ જોબ પોઝિશન્સ એન્ડ પ્રોફેશન્સ બટ હિયર ઇઝ અ લિસ્ટ ઓફ સમ કરિયર્સ વિચ પર્ટિક્યુલરલી રિક્વાયર અ હાઈ લેવલ ઓફ એડેપ્ટેબિલિટી કે જે હાઈ લેવલ ઓફ એડેપ્ટેબિલિટી એની માટે રિક્વાયર છે બરાબર છે કે જે કરિયર્સ અલગ અલગ ટાઈપના કરિયર્સ હોય જેનું તમે લિસ્ટ કરો તેમાં મેઇન જે થિંગ હોય કયો હોય તો એડેપ્ટેબિલિટી સ્કિલ્સ દરેકની અંદર કોમન થિંગ છે કે જે હોવી જોઈએ તો જ આપણે કોઈ પણ જોબ પોઝિશન છે અથવા તો પ્રોફેશન્સની અંદર છે આપણે પ્રોપરલી ઇમ્પોર્ટન્ટ વેની અંદર પરફોર્મ કરી શકીએ તો એની અંદર અલગ અલગ વેઝ આપેલા છે કે કયા કરિયરની અંદર તમારે વધારેમાં વધારે એડેપ્ટેબિલિટી સ્કિલ્સ જોઈએ જેમ કે માર્કેટિંગ તો માર્કેટિંગ તમે જુઓ તો માર્કેટ છે એની અંદર ઘણા બધા ચેન્જ આવતા હોય થોડીક વાર થાય તો મંદી આવી જાય થોડીક વાર થાય તો તેજી આવી જાય તો આ બધી થિંગ્સ છે માર્કેટિંગની અંદર એના વેઝ ચેન્જ થતા હોય છે એડવર્ટાઇઝિંગના વેઝ ચેન્જ થતા હોય છે તો આ બધા સાથે એડજસ્ટ કરવું પડે માર્કેટની અંદર તમારા કોમ્પિટિટર આવી જાય છે તો એની આરે એડજસ્ટ કરવાનું તો માર્કેટ છે એકદમ ડાયનેમિક થિંગ છે સેલ્સ તો સેલ્સમાં પણ એ છે કે કોમ્પિટિટર નવી સ્ટ્રેટેજી અપનાવે તો કસ્ટમર આપણા ત્યાં શિફ્ટ થઈ જાય તો એ સેલ્સની અંદર ચેન્જ આવે છે તો એ કન્ટિન્યુઅસ ચેન્જને તમે કેમ હેન્ડલ કરી શકો એડેપ્ટેબિલિટી સ્કિલ્સથી કે તમે કઈ રીતે એ વસ્તુની અંદર એડજસ્ટ કરશો તમે કઈ વસ્તુ એવી કરશો કે જેનાથી વધારે સેલ્સ થાય મીડિયા જોબ્સ તો મીડિયા જોબ્સ છે કે મીડિયાની અંદર પણ એવું કે નવા નવા તમે મીડિયાની અંદર જોબ કરતા હો છો તો નવા નવા તમારે વસ્તુઓ કરવા માટે અથવા તો નવા ન્યૂઝ માટે તમારે ઘણું બધું એડજસ્ટ કરવું પડે જેમ કે ફોટોગ્રાફર છે તો ફોટોગ્રાફીની જોબ માટે તમે ફોટોગ્રાફ એક વાઇલ્ડ ફોટોગ્રાફીની અંદર તમારે કોઈ સિંહનો ફોટો જોઈએ છે તો તમારે ઘણી બધી વાર રણની અંદર બેસવું પડે જ્યાં સિંહ જે લોકો હોય ત્યાં તમારે બેસવું પડે તો તમને એનો ફોટો મળે બરાબર છે આ રીતે અલગ અલગ જોબની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ થી આવતા હોય છે એડવર્ટાઇઝિંગ તો એડવર્ટાઇઝિંગમાં પણ તમે જુઓ કે અત્યારે માનો કે કોલગેટ કે એની ટૂથપેસ્ટની કોઈ પણ તમે એડવર્ટાઇઝ જોશો જેમ કે કોલગેટ કંપની છે ડાબર એડપેસ્ટ છે તો ઘણી બધી કંપનીઝ છે કે જે આવી ગઈ છે તો અલગ અલગ વેથી છે એ કરતી હોય છે તો તમારે પણ એવી જ રીતે એની અંદર એડજસ્ટ કરીને એડવર્ટાઇઝ કરવી પડશે ટેકનોલોજી સાથે તમારે પણ આગળ વધવું પડશે જેમ કે નોકિયા ફોન્સ છે એ ટેકનોલોજી સાથે આગળ નહોતો હોય તો એના ફોન છે એ લોકો ઓછા પરચેસ કરે એની જગ્યાએ બીજી કંપનીઝ આવી ગઈ તો લોકો એ પરચેસ કરે છે મેનેજમેન્ટ તો મેનેજમેન્ટ પણ ડાયનેમિક થિંગ છે કે જેની અંદર નવા નવા કન્સેપ્ટ આવતા હોય છે નવી નવી ટેકનોલોજી આવે પ્રોસેસીસ આવતી હોય છે તો એ જેનાથી આપણું કામ છે એ સરળ બનતું હોય છે બિઝનેસ ડેવલપમેન્ટ તો બિઝનેસ ડેવલપમેન્ટ માટે પણ અલગ અલગ ઓપોર્ચ્યુનિટી આવતી હોય છે તો એડવાન્સ્ડ ઓપોર્ચ્યુનિટીને ગ્રેપ કરવા માટે પણ ટેકનોલોજીની જરૂર પડે છે તો જે એડેપ્ટેબિલિટી સ્કિલ્સ છે તમને અપાવશે કઈ રીતે તમે એમાં એડજસ્ટ થઈ શકો હવે છે ઇમ્પોર્ટન્સ ઓફ ધ એડેપ્ટેબિલિટી સ્કિલ્સ એટ અ વર્ક પ્લેસ તો વર્ક પ્લેસ ઉપર તમે કઈ રીતે એડેપ્ટેબિલિટી સ્કિલ્સ છે એ કરી શકો એનું શું ઇમ્પોર્ટન્સ છે વર્ક પ્લેસ ઉપર જેમ કે ફિટ ધ કલ્ચર તો
આપણું પર્સનલ જે ઘરનું કલ્ચર અલગ હોય છે, વર્કપ્લેસ ઉપર કલ્ચર અલગ હોય છે, એના એટમોસ્ફિયરની અંદર કઈ રીતે ફિટ થઈ શકીએ, કોવર્કર સાથે કઈ રીતે ફિટ થઈ શકીએ, એ આપણા નેચર સાથે કનેક્ટ થાય, આપણે એના નેચર સાથે કનેક્ટ થાય, બરાબર છે? તો આ રીતે કલ્ચર સાથે ફિટ કરવામાં તમને મદદ કરશે. મેક ઓર બ્રેક ધ ડીલ, તો તમારે કંપનીની અંદર જેટલી મીટિંગ્સ થતી હોય છે, બરાબર છે, તો એની અંદર તમે એવું ઇનિશિયેટિવ બતાવો કે જેની અંદર તમે ડીલ છે ને તોડી પણ શકો, જો એડજસ્ટ ન કરો તો તોડી શકો, અને તમે ડીલ છે બનાવી શકો. બનાવે કઈ રીતે? તો કે ડીલને તમે એવી રીતે અડોપ્ટેબિલિટી સ્કિલ સાથે કરો, જેમ કે તમને છે એ પીપીટી પોર્ટ્રેટ વેની અંદર ગમતી હોય, જ્યારે તમારા બીજા જે પર્સન્સ છે, જે તમારા ક્લાયન્ટ છે કે જેને કયા વેની અંદર ગમતી હોય, તો કે એને લેન્ડસ્કેપની અંદર ગમતી હોય, તો તમે લેન્ડસ્કેપની અંદર એડજસ્ટ થઈ જાઓ, બિકોઝ એ વ્યક્તિ છે જે તમારા ક્લાયન્ટ છે, એના થ્રુ જ તમને બધા મળવાના છે ઓર્ડર્સ. તો તમે એવી રીતે તમારી અડોપ્ટેબિલિટી સ્કિલ્સથી તમે ડીલ બનાવી પણ શકો છો. મોર પ્રોડક્ટિવ, તો અડેપ્ટેબિલિટી સ્કિલ્સ એવી થિંગ છે કે તમને નવી નવી પ્રોસેસ આવે છે, નવી ટેકનોલોજી આવે છે, તો તમે એની સાથે એડજસ્ટ થઈ જાઓ. તો પહેલાં જેમ લેબર સ્કિલની અંદર તમે ઓછા વધારે એફર્ટ્સથી ઓછું પ્રોડક્શન કરી શકતા હતા, વધારે ટાઈમ કન્ઝ્યુમ થતો, એની બદલે તમે મશીન ઉપર વર્ક કરો છો, ઓછા ટાઈમની અંદર વધારે પ્રોડક્શન તમને મળી જશે, બરાબર છે? જેની અંદર તમારે એવું નથી કે એક હ્યુમન છે લિમિટેશન્સ હોય કે અમુક ટાઈમ સુધી જ કામ કરી શકે, પછી એ પણ થાકી જાય, ગમે એટલા પૈસા આપો તો પણ ન કરી શકે. બટ મશીન્સ છે એની અંદર એવું થાય તો કન્ટિન્યુઅસ ચાલે જ રાખે, બરાબર છે? અને થોડી વાર તમારે ગરમ ને બધું હીટ રેસ્ટ આપવો પડે, એ બધી વસ્તુ અલગ છે, જે 15-20 મિનિટ વધીને 1 કલાકનો. પણ પર્સન છે એને તો લિમિટેશનમાં એને ઘણો બધો રેસ્ટ જોઈએ, બરાબર છે? જોબ રિક્વાયરમેન્ટ, તો જોબ રિક્વાયરમેન્ટ માટે પણ ઈ સ્કિલની જરૂર છે. જેમ કે મેં તમને આગળના કન્સેપ્ટમાં કીધું હતું કે એમ્પ્લોયર છે એવા એમ્પ્લોયને ફાઇન્ડ આઉટ કરતા હોય કે જે બધા ચેન્જીસને છે એ એક્સેપ્ટ કરી શકતા હોય, તો એવી જ રીતે જોબ રિક્વાયરમેન્ટમાં પણ એવું જ છે કે તમારે અડોપ્ટેબિલિટી સ્કિલ્સ, જો વર્કપ્લેસ ઉપર તમે કોઈપણ ટેકનોલોજી, કોઈપણ ચેન્જીસ, પોલિસી બધાને અડોપ્ટ કરી શકતા હોય, એડજસ્ટ એની સાથે કરી શકતા હોય, તો જ તમને જોબ મળે. આ જોબની એક વન ટાઈપ ઓફ રિક્વાયરમેન્ટ છે. અને લાસ્ટ છે હાઈલી વેલ્યુડ, તો આ સ્કિલ્સ એકદમ હાઈલી વેલ્યુડ છે કે જે બધી જ જગ્યાએ કોઈપણ પ્રોફેશન્સની અંદર, કોઈપણ ઓફિસ, કોઈપણ વર્કપ્લેસ, ચાહે નાનું હોય, મોટું હોય, લાર્જ, સ્મોલ, મીડિયમ, કોઈપણ સાઇઝની ઓર્ગેનાઇઝેશન હોય, પર્સનલ લાઈફ હોય, બધે આ છે એનું ઇમ્પોર્ટન્સ છે, એટલે હાઈલી વેલ્યુડ થિંગ છે, બરાબર છે? હવે જે નેક્સ્ટ જે કન્સેપ્ટ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. થેન્ક યુ.